સાયકલ લઈ અને આ બધું વેસ્ટ ઓફ ફ્રૂટ વેસ્ટ એવો મને પહેલેથી શોખ જ હતો ફ્રૂટનો. ગુજરાતમાં જો તમારે શોર્ટ્સ પીવાય ને તો એક જ નામ આવે, કેવું? જીસ નેચરલ. નામ જ એવું આપી દીધું છે. અને અત્યારે હું ગાંધીનગરમાં આવ્યો છું. ક્યાં આવ્યો છું અને આ કઈ કઈ જગ્યાએ મળશે બધી જ વસ્તુ તમને બતાવીશ. તો નમસ્કાર દોસ્તો, કેવું છે? મજામાં. હું છું આપનો દોસ્ત સંસ્કૃતિ મોરબીથી. અત્યારે ગાંધીનગરમાં આવ્યો છું. ગાંધીનગરની અંદર ભાઈ એક્ઝેક્ટ લોકેશન કહી દો, કદાચ આપણું આ કોઈને શોર્ટ્સ પીવા હોય તો ક્યાં આવવાનું? આપણે આ શોર્ટ પીવા હોય તો સેક્ટર 16માં તૃપ્તિ આઈસ્ક્રીમની સામે. અમદાવાદમાં 5 છે. આપણે નિકોલ ડી માટે છે, પછી આપણે ગોકુલ પાલટી પ્લોટર છે, હરિદર્શન છે, દેવસ્ય સ્કૂલ પણ છે, વસ્ત્રાલ તનમન 4 રસ્તા છે ત્યાં છે, પછી કચ્છમાં છે આપણે ભુજમાં, પછી રાજકોટમાં છે. અને રાજકોટમાં આપણે 2 શોપ પોતે છે, એક આપણે O55માં છે અને ઉડપી. તો ભાઈ, અને બીજા કોઈ જોતું તે મળી જાય ને? હા, મળી જાય ને. હવે મને તમે અંદર લઈ જાઓ, આપણે લાઈવ બતાવો મને કે તમારા જે આ શોર્ટ્સ છે કેવી રીતે બને છે. હા, આપણી સાથે જ એક આપણે નવી પ્રોડક્ટ એક લાવ્યા છે કે જાંબુના ઠળિયાનો મુખવાસ, એટલે કે ડાયાબિટીસ મારા માટે એકદમ ઉત્તમ છે. ડાયાબિટીસ માટે જાંબુના ઠળિયાનો મુખવાસ બનાવી છે, એનો પાવડર બનાવી છે, જાંબુના ઠળિયાનો પાવડર, સરગવાનો પાવડર બનાવી છે, આમળાનો પાવડર બનાવી છે. આ બધા શરીર માટે હેલ્ધી છે કે ભાઈ આજે આમળાનો પાવડર છે તો ગેસ એસિડિટી માટે આમળાનો પાવડર, કોઈને માથાના વાળ ખરીદતા હોય તેની માટે આમળાનો પાવડર સારો છે, પછી ડાયાબિટીસ હોય તો એની માટે આ જાંબુનો મુખવાસ પણ છે અને પાવડર પણ છે. લોકો જે માવા ખાય છે, માવા બંધ કરીને મુખવાસ ચાલુ કરે તો શરીર માટે બહુ સારું છે. એનું તમે શું વધારે ગમે શું છે? જાંબુ સર, જાંબુ 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 ભાઈ જાંબુ એવા. એટલે બધાની અલગ અલગ પસંદગી એમ ને? એટલે ગાંધીનગરમાં કદાચ આવું કોઈને પીવું હોય તો ક્યાં આવવાનું? અહીંયા જવાનું. બાકી તો ઘણા બધા શોર્ટ તો બહુ બધા લોકો બનાવતા હોય છે. આ નેચરલ એટલે ગાંધીનગર આવે એટલે આજી ગયા પીવાનું ખાસ. રોજ આવીએ અમે, રોજ રાત્રે આવીએ, રોજ રાત્રે આવે. ચાલો ભાઈ, હવે હું પી લઉં, મને લાગી છે ભૂખ હવે, કારણ કે આવું બધું પીવાની બહુ મજા આવતી હોય છે. છોકરાઓને લઈ લીધું તમે આવ્યા ને, એની પહેલા મારા છોકરાઓ એક હતા બધા, બરાબર રિવ્યુ લઈ લીધો. અમે તો આજે જ આવ્યા છીએ, બહારથી આવ્યા છીએ, પાટણથી આવ્યા છીએ, પાટણથી આવ્યા છીએ. જાંબુ, જાંબુ મોરબી જિલ્લો, એસઆરજી સાયન્સ, મોરબી, મોરબી. હું પણ મોરબીથી જ છું. શું વાત છે? કોંગ્રેચ્યુલેશન તમને ભાઈ. કેવું લાગ્યું? સરસ. તમને બેન, આજ બધા ફેમિલી સાથે
ઓકે ટીચર્સ ગ્રુપ છે અમારું, આ બધા ટીચર્સ જૂનાગઢ થી મોરબી થી એ બધા આયા છે, મળવા આયા છે. બરાબર. સોર્સ પીવો તો ક્યાં પીવાનો? સોર્સ ગાંધીનગર માં ગમે ત્યાં પીવો, બહુ મસ્ત જ હોય છે. એન્જિન માં અમને બીજી બ્રાન્ચ છે, રિલાયન્સ ચોકડી છે, ત્યાં રેગ્યુલર અમે જઈએ છીએ. આજે બીજી જ વાર આવ્યા છીએ, પણ આમનો જામુન શોટ એટલે જબરદસ્ત હોય છે. એ સિવાય ઘણા બધી ફ્લેવર મારા ખ્યાલથી 15-1 ફ્લેવરના શોર્ટ્સ હોય છે, બધા અલ્ટી હોય છે, એક થી એક બઢિયા. એનો ચણી બોર પણ મસ્ત આવે. થેન્ક યુ. ભાઈ શોર્ટ્સ તો બનતા હોય છે, એ ઘણી વખત કેમિકલ યુઝ કરતા હોય, કાં તો પ્રિઝર્વેટિવ નાખતા હોય, કાં તો ડીફ્રીજમાં રાખેલા હોય. તો તમારા કેમિકલ વાળા આવશે કે નેચરલ આવશે? અમારું 100% નેચરલ છે. કોઈ આપણે કલર, કોઈ કેમિકલ, કોઈ એસેન્સ, કોઈ પ્રોઝેવિટી નહીં, 100% નેચરલ બનાવી છે આપણે. અને આપણે ગેરંટી આપી કે આમાં કોઈ કલર કેમિકલ એસેન્સ નીકળે તો 1,00,000 રૂપિયાનું ઇનામ આપીએ છીએ આપણે. કોઈ પણ કલર કેમિકલ એસેન્સ નીકળે તો 1,00,000 રૂપિયા ઇનામ. હા, 100% નેચરલ બનાવી છે. અને અમે જ્યારે જે સિઝન હોય છે ત્યારે જાંબુનો સ્ટોક કરી લેતા હોય, સીતાફળ હોય તો સીતાફળનો, જે ફ્રૂટ છે ફ્રૂટનો બધો સ્ટોક કરી લેતા હોય, ચણિયા બોર છે તો ચણિયા બોર જ્યારે સિઝન હોય શિયાળામાં ત્યારે એ સ્ટોક કરી લેતા, ફ્રૂટ જે સિઝન હોય સિઝન વાઇઝ બધો ફ્રૂટનો સ્ટોક કરી લેતા. અને ફ્રૂટ એવું ખરીદવાનું કે ભાઈ આ સારી ક્વોલિટી, અમે ડાયરેક્ટ વિલેજમાંથી લઈ અને આ બધું બનાવીએ છીએ. તો બગડી ના જાય તમે અમલ કરો તો? આ વસ્તુ એવી છે કે અમે છે ને સ્ટોરેજની અંદર રાખીએ છીએ, ત્યારે બનાવી ક્રશ કાઢી અને સીધો સ્ટોરેજમાં મેલ દે, એમાં કઈ નાખવું ના પડે કેમિકલ? કોઈ વસ્તુ, કોઈ વસ્તુ, કોઈ 100% નેચરલ છે. પછી આ, આ રીતે અમે બોટલ ઉભરીને મેક દે. આ બોટલ બનાવવાનું એક જ કારણ અમારું કે ભાઈ અમારી જે આ બોટલ અમે બનાવી છીએ તો બોટલ અમે ફેક્ટરીથી બનીને આવતી હોય છે, એટલે બધી એક સરખો ટેસ્ટ મળે. કદાચ રાજકોટ જાય, સુરત જાય, બધી એક સરખો. આ બોટલ વેચાતી આપો ખરા? હા, બોટલ આપે ને વેચાતી મળે. હા, વેચાતી મળે. તો મને પહેલા જામુન શોટ બનાવો પહેલા. ઓકે, પહેલા લીંબુ આવશે. હા, લીંબુ આવશે અને મીઠું સાદું જ આવે, ઈ જ આવે ને આપણા ઘરમાં? સાદું નિમક. હા, પછી તમે પીવો કે નથી પીતા? અમે પીએ છીએ ને. હા, તો આજ મારે પીવડાવવો છે. હા હા, એટલે હું એ લોકો, ના ના, હું પીતો હોય તો બીજા પી આગે ને એમ. હા હા, લો એક તમારું ભરો, એટલે આજે ખબર પડી જાય. કોઈ રિપોર્ટ કરાવે, કઈ નીકળે તો 1,00,000 રૂપિયા ઇનામ ને રિપોર્ટના પૈસા મારે આપવાના. કોઈ વસ્તુ નીકળે તો આપણી પાસે કેટલા કેટલા ફ્લેવર છે? મારી પાસે 20 ફ્લેવર છે. અચ્છા, એમાં જ્યુસ ની અંદર જાંબુ, સીતાફળ, કીવી, લીચી, ફાલસા, સ્ટ્રોબેરી, સણિયા બોર, દાડમ, આમળા, મેંગો, આ બધી વસ્તુ બનાવી છીએ. અને આપણે એવી વસ્તુ બનાવી છે કે કોઈને બ્લડ ઘટતું હોય તો ફિંડલાનું જ્યુસ બનાવી, આટલા જે આટલા થોર કે ને એનું. અને એ આપણે ગેરંટી આપી, પછી 10 દિવસ લગી ફિંડલાનું જ્યુસ પીવાનું, 10મે દિવસે રિપોર્ટ કરાવીને 100% એને બ્લડ વધી જાય. બતાવો તો. હા, તો લાલ હોય આખો. હા, ફિંડલાની બોટલ કાંટાવાળું આવી ને? હા, એ રેડિયારમાં ઉગે. હા, આ છે આપણે પેલા ફિંડલાની બોટલ. હા, આટલા થોરની અંદર ફિંડલા આવે ને એનું નામ આપણે ગેરંટી આપી, 10 દિવસ પીવાનું જ્યુસ અને 10 દિવસમાં બ્લડની ટકાવારી વધી જાય, 100% ગેરંટી આની અંદર. હા, પછી ગેસ એસિડિટી હોય તેની માટે આમળાનું જ્યુસ છે, ફિંડલાનું જ્યુસ છે, 100% આમાં બ્લડ વધી જાય, ગેરંટી આપી આપણે. એવું છે? હા, મારે તો જોકે જરૂર નથી. હા, કોને જરૂર છે? હા, જરૂર તો જે લોકોને બ્લડ ઘટે છે ને, ખાસ તો લેડીઝ માટે, લેડીઝોને બ્લડના ટકાવારી બહુ ઓછી હોય છે, એટલે એમની માટે સ્પેશિયલ આ વસ્તુ સારી છે. બીજી આપણી પાસે ફ્રૂટ કેન્ડી છે. ઓકે, મિલ્ક કેન્ડી છે. એ આપણી જ બનાવેલી? આપણે જ બધું બનાવેલું. પછી આઈસ્ક્રીમ બનાવી છીએ, પણ આઈસ્ક્રીમ શું છે કે આપણે જે ફ્રૂટ ટ્રક છે એની અંદર આઈસ્ક્રીમ નથી, જ્યાં આપણે શોપ છે, પાર્લર હોય, પાર્લર હોય, પાર્લર ઉપર બધે આઈસ્ક્રીમ રાખતા હોય, ત્યાં થીક શેક છે, મિલ્ક શેક છે, આઈસ્ક્રીમ છે, કેન્ડી છે, બધી વસ્તુ. તો કોઈને બિઝનેસ કરવો હોય તો તમારા કયા મોડેલમાં કેટલા રૂપિયાનું બજેટ જોઈએ? અમારું જે કોઈને બિઝનેસ કરવો હોય, આ ફ્રૂટ ટ્રક કરવો હોય તો 6,00,000 રૂપિયા જેવું છે. ગાડી આવી ગઈ, બધું આવી ગયું, આખું કમ્પ્લીટ, 6,00,000 ની અંદર. 6,00,000 પૈસા કેટલા મળે? 6,00,000 રોકાણ. 6,00,000 રોકાણ કરે એટલે મહિને 50-60,000 રૂપિયા આરામથી કમાય. આરામથી? હા, આ રોકાણ કરો. રોકાણ કરો તો પછી દુકાનમાં, દુકાનની અંદર 10-12 લાખનું છે રોકાણ. 10 દુકાને આખું બધું કમ્પ્લીટ કરીને આપવાની, દુકાને તમારે બધું કરી આપવાનું, બધું રેડી કમ્પ્લીટ. એમાં કેટલા મળી ગયા? એમાં જેવું તમારો એરિયા હોય, લોકમાં 1,00,000 રૂપિયા લખીને એમાં કમાવાનું મળે ખરે મહિને. બરાબર, આમાં વધારે મળે? આમાં વધારે મળે, કારણ કે આ ગમે તે જગ્યાએ બીજી ચોકડી ગમે ત્યાં સેટ કરી આપો, તમને 15-1 જગ્યાએ ઉભા રહ્યા, તમને ન ફાવ્યું તો તમે બીજી જગ્યાએ કોઈ લોકેશન સારું મળે તો ત્યાં ઉભા રહી શકો. દુકાન તો ન ફેરવી? હા, દુકાન ના ફેરવી. મારી પાસે, હા,
અને મારી પાસે 10 ટ્રક છે અલગ અલગ બહુ. અચ્છા, હા, એટલે ટ્રકે તમે બનાવી? હા, ટ્રકે બનાવી. અને માલે આવી ગયો કે માલ ના અલગ? પછી ના, માલ ના અલગ. એટલે 6 લાખમાં ખાલી ટ્રક આખો કમ્પ્લીટ બનાવીને આપવાનો? અને માલ ના કેટલા? માલ 50-60 હજાર નો હોય એટલે તમારે રનિંગ ચાલુ થઈ જાય. રનિંગ ચાલુ થઈ જાય. નેચરલ જાંબુની જ કેન્ડી બનાવી છે. આમાં કોઈ વસ્તુ, કોઈ કલર, કોઈ કેમિકલ, કોઈ એસે 100% જાંબુ નો પલ્પ છે આમાં. બરાબર, કોઈ આમાં મિલ્ક નથી આની અંદર. 100% જાંબુની જ કેન્ડી છે. રાજબેન મોઢામાં પાણી આવે. આમાં એક વસ્તુ ઘટે, મીઠું ઘટે. હા, એમાં છે ને આપણે મસાલો રાખીએ છીએ, ઉપરથી મસાલો નાખવાનો. હા, અને આ કેન્ડી છે આપણે સ્ટ્રોબેરીની. આ જે સ્ટ્રોબેરી કેન્ડી છે, બરાબર, જે છોકરાઓને વધારે, હા, છોકરાઓને વધારે પસંદ હોય છે સ્ટ્રોબેરી કેન્ડી. આપણા શોર્ટ્સ બધા મોંઘા હશે કે પછી કેટલા રૂપિયા? ના ના, આપણે ગ્રામ કરતા તો બહુ પ્રાઇસ ઓછી છે. કેટલા રૂપિયા? 30 રૂપિયા, 25 રૂપિયા અને 20 રૂપિયામાં શોર્ટ મળે છે. બરાબર. હા, આના કેટલા? આના 30 રૂપિયા જામુનના. જે ગ્રામમાં 50 રૂપિયા, 60 રૂપિયા અલગ અલગ ભાવ. હા, એ ભાવ લેતા હોય. પણ આપણું છે ને પલ્પ જ વધારે હોય છે. લોકો છે એની પાસે એકદમ લિક્વિડ છે. આપણું એક આ તમે પીવો આજે. હા, આજે આપણે બે લ્યો રાજભાઈ ને કેન્ડી ખાઈ ટેસ્ટ કરીએ આપણે. ઓકે, કારણ કે આપણે કઈ ડ્રિંક કરતા નથી, આ એક કરીએ. ઓકે ઓકે. અમારો પલ્પ બેજ વધારે હોય છે, એકદમ થીક હોય છે આપણું. એકદમ થીક. હા, અને અમે જાંબુની ક્વોલિટી એવી ખરીદી છીએ કે આજે માર્કેટમાં જાંબુ તમે લેવા જાઓ તો તમને 30 રૂપિયાના કિલો મળે અને 230 રૂપિયાના કિલો મળે. પણ સારી ક્વોલિટી લઈને અમે જાતે જ બધી પ્રોસેસ કરી છે. અને અમારે ફેક્ટરી કઠવાડા જીઆઈડીસીમાં છે, રોડ નંબર 5 પેલિકન એસ્ટેટમાં. બરાબર. આ બધું અમારું પોતાનો સ્ટોરેજ છે ને, ત્યાં જ આ બધું આપણે પ્રોસેસ જ કરીએ છીએ. બહારથી કોઈ વસ્તુ મંગાવતા નથી, ફ્રૂટ જ ખાલી મંગાવવાનું બહારથી, અને બધી પ્રોસેસ ત્યાં જ આપણે ત્યાં કરવાની ફેક્ટરી. મને તમારો શોર્ટ્સ બહુ ગમ્યો, કારણ કે આમાં છે ને પલક જ આવે. હા, અને આમ સંતોષ થઈ જશે. એક આમ પીઓ ને એટલે આમ થઈ જાય કે આ. અને નેચરલ આમાં જાંબુનું તમને શું કહેવાય, પલ્પ મોડામાં આવે એટલે કાયદેસર આપણે જે ખાતર ને એવું જ લાગે. હા, પ્યોર આમાં ટૂંકમાં તમે જાંબુ ખાઓ કે શોર્ટ પીઓ, બે સેમ જ ફીલ થાય તમને. બીજે ગમે અહીંયા શોર્ટ પીવા જાઓ ને તમને ગળામાં તરત ખબર પડી જાય આ નેચરલ છે કે પેલું છે. આ ઓરિજિનલ, આ ઓરિજિનલ હોય એટલે તમને અંદર તમારા છાલ બધા અંદર છે ને હલવાઈ જાવ છે થોડાક. નકર ઓલું અંદર ડાયરેક્ટ પી જાય ને તો એના કરતા અલગ વસ્તુ છે. કે તમને વિચાર કેવી રીતે આવ્યો હતો કે આપણે આ ધંધો કર પહેલા શું કરતા હતા અને આ કેવી રીતના ચાલુ કર્યું? પહેલા છે ને 1998 ની અંદર મારે ખેતી હું કરતો હતો ત્યારે. મારે, હા, ખેડૂત જ હતો. અને ઓલરેડી મારે છે ને ગામડે ખેતી છે, અહીંયા હું ફ્રૂટ જ ભાવતો. બધા બગીચો હતો મારે 5 વીઘાનો અંદર. એમાં મેં ચીકુ આવ્યા હતા, સીતાફળ છે, જામફળી છે, દાડમ છે, પોપૈયા છે, આ બધું હું વાવતો. અને ત્યારથી મને ફ્રૂટનો શોખ હતો. 1998 ત્યારે આ બધું ફ્રૂટના બગીચો ને એવું બધું હતું ત્યારે. હું જાતે બધું વેચવા જતો, હું સાયકલ લઈ અને આ બધું વેચતો, ફ્રૂટ વેચતો. એવો મને પહેલેથી શોખ જ હતો ફ્રૂટનો. અને ત્યાર પછી ફ્રૂટ આ બધું હતું બગીચો ને એવું, ત્યારે હું ફ્રૂટ વેચવા જતો ને ત્યારે હોલસેલ માર્કેટમાં મને ભાવ ન મળતા, પૈસાના હજી નથી આવતા, હજી નથી આવતા. પછી મેં આપણે એવું વિચાર્યું કે આપણે ખેડૂતને જોડે રહી અને આ ધંધો કરી, કે આજે બે પૈસા આપણે કોઈ ફ્રૂટની આવી પ્રોડક્ટ બનાવશું તો બે પૈસા ખેડૂતને મળશે અને આપણે હોય આપણે કમાણી મળશે એમાંથી. પણ મેઇન વસ્તુ આપણે ખેડૂત છે તો ખેડૂતની ઉપર જે ફોકસ કર્યો, ભાઈ ખેડૂતને બે પૈસા આની અંદર મળવા પડે. બરાબર. આજે કોઈ હું જાંબુ ખરીદ્યો તો ખેડૂતે કોઈ જાંબુ વાવ્યો હોય તો એમને જાંબુ લ્યો તો એને ફાયદો થાય એમ. જેટલું ફ્રૂટ વધશે એટલો બધો ખેડૂતને ફાયદો થશે એમ. તો મને તો ખૂબ મજા આવી. અને ભાઈ અહીંયા જ્યારે આવો ત્યારે ઓરિજિનલ નેચરલ તમારે ખાવા માટે અહીંયા જ આવજો. બાકીના તમને એડ્રેસ તમને બતાવી દઈશ કે તમારે ક્યાં ક્યાં ખાવા જવું. બીજી જગ્યાએ ગાંધીનગરમાં આવો તો આ જગ્યાએ આવજો. તો મળીશ નવાબડી સાથે, નવી મોત સાથે મળશું. મેળ એગળ મળશું, ગામ ગીની મળી. આ મેકરણ તેથી આ ધરતી તકથી હરિયમ થશે. જે માતા બધું કાલ નવાબડી સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. મેં આજ સુધી બહુ બધી જગ્યાએ શોર્ટ્સ પીધા, આ બધું ખાધું, પણ આના જેવું એક કે નહીં. રેડી?